મનુભાઈ છે ના હતા મેં દર્શન એના કર્યા છે કેટલું સમર્પણ એનું સંત સ્વામી મહાન સંત થઈ ગયા આપણે સારંગપુરમાં દર અઠવાડિયેની કથામાં વાત આવે અમારી સંતોની શિબિરમાં પાંચસો સંતો છે પ્રમુખ સ્વામી મહારાજે મનુભાઈ સારીંગ વાળાની પ્રસંગેતા સંતોને આવા એક નિષ્ઠાવાન અને સમર્પણ હરિભગત આપણે તો દસમાં વીસમાં ભાગ કાઢીએ એવું નથી કે આપણે ભીડો નથી ભીડો છે પણ આપણે જ્યારે મહાન થવું હોય ભગવાનના કૃપા પાત્ર થવું હોય તો ભીડો તો વેઠવાનો જ હોય ને એ મનુભાઈ પચાસ ટકા ધર્માદો કાઢે સિસ્ટમનું સારામાં સારું બળદ ગાડું બનાવ્યું કોઈ કીધું ગાડું બહુ સારું બનાવ્યું જ દઈ આવ્યા સારી વસ્તુ ભગવાને જ અપાય બે હાડી એક હાડી લે ને છોકરાની દીકરીની અથવા છોકરાના પત્નીની તો એક હાડી લક્ષ્મીજી માટે લે જ પચાસ ટકા ધર્માદો આપે કોઈ પણ વસ્તુ મહિમાની મૂર્તિ આપણે યુવકો જનજાગૃતિમાં ગયા હતા ને બસ ઉપડે ને પછી બસ સ્ટેન્ડને ડનવટ કરે બસને ડનવટ કરે કે આમાં યુવકો ગયા એટલો મહિમા પણ એ માણસે ક્યારે ઉતારો લીધો નથી મંડપમાં હોઈ જાય ઠેલી ઓછી કે મૂકીને હોઈ જાય કોઈ અપેક્ષા નહીં કોઈ ઓળખે નહીં આજે સમર્પણ તો આપણી કરતાંય વધારે કરનારા સત્સંગમાં છે ને એવા પણ હરિભક્તો પણ છે આપણે જીતુભાઈ યુરોપાવાળા છે ઇંગ્લેન્ડની અંદર અને એક પ્રદીપભાઈ કોક છે એની જોડે હવે બાપાને જ્યારે લંડનથી ભારત આવવું હતું ત્યારે ચાર્ટર પ્લેન એની કરી આપ્યુંલ પ્લેન ભાડે કરવું આખું પ્લેન બીજા કોઈ પેસેન્જરને ટિકિટ કાંઈ નહીં કેટલો ખર્ચો થાય એક માણસની ટિકિટ કેટલી હોય એને પોતે મૂકવા આવ્યા એ પ્લેનમાં બાપાને મુંબઈ સુધી હવે મુંબઈમાં ઉતર્યા ને સામાન ચેક કરવાનો હોય પેલા એરપોર્ટ ઉપર બધું ગોઠવું વિઝાને ઓલો પાસપોર્ટ બતાવવાનો એમાં ગાડીઓ તો બધી આવી હતી કીધા પ્રમાણે લેવા માટે હરિભક્તોની પણ હરિભક્તો અમુક કેવા હોય કે બે બે જણા બેસી ગયા એક ગાડીમાં જવા દીધી ગાડી ઉતાવળ હોય બધાને હાલો પગી જાય ભાઈ ચાર પેસેન્જર બે હવા દો ગાડીની પૂરી સીટ ભરાય અને આ જીતુભાઈ છેલ્લે રહ્યા બધા નીકળી ગયા સંતો નીકળી ગયા અને ભક્તો નીકળી ગયા બાપા હાથે છે જે કંઈ થાય અને આ મુખ્ય જે જેની ચાર્ટર પ્લેન ભાડે કરી આપ્યું ને એના માટે કોઈ ગાડી જ ન રહી અને બધા નીકળી ગયા એ જોવે પછી ટેક્સી ભાડે કરીને આવ્યા સ્વામી બાપાને ખબર પડી બીજે દાડે એટલે સંતોને વાત કરી તમારે ધ્યાન રાખવું જોઈએ અને આ લોકોની બાપાએ માફી માગી બાપા કે માફ કરજો તમે અમારા માટે છે લંડનથી સ્પેશિયલ પ્લેન કરીને અમને મૂકવા આવ્યા અને અમે તમને એરપોર્ટથી ગાડી ન આપીએ કે દાદર મંદિર જેટલું મુંબઈમાં મુંબઈમાં કે સ્વામી તમારે આવું બોલવાનું જ ન હોય અમારી ચિંતા જ ન કરાય એમ તો બાપા તમારા છીએ અમે કોઈ બહારના છીએ અમે તો તમારા છીએ હાલીને નાવાનું હોય તો અમે તમારા સંબંધ થયો જ અમારા હો ભાગ્ય સ્વામી કહેજો આ ઘર ના કહેવાય આપણે એવું માનીએ છીએ અમે તમારા છીએ તો હાંચવા જ ન પડે આપણે ઘરમાં તમને હાંચવવા પડે તમારા ઘરે લગ્ન હોય ને મને ઓછી મળ્યું હું લગ્ન લઈને બેઠા છું આવી ગીરિજીમાં ફાવતું નથી બોલાય ઘરનો પ્રસંગ છે હાંચવી લઈએ આપણે તો આપણા સમયા ઉત્સવમાં આમ તો હાંચવાતું જ હોય છે ને કાર્યકરોને આપણે સંતો સમજતા હમસતા આપણા કાર્યકર છે આમ છે પણ સતાય કંઈક એવું બનવાનું પણ આપણા તરફથી કોઈ અપેક્ષા ન હોવી જોઈએ પરમહંસો બધા કેવા મહાન પરમહંસો હતા આખી જિંદગી ભીખ માગી છે માર ખાધા છે છે તિરસ્કારો સહન કર્યા કેટલો પ્રતાપ જીવન કેટલા ઊંચા હતા આવા સમર્પણ આપણા પરમહંસો મહારાજ અગર કોઈ અપેક્ષા રાખી છે કે મહારાજ ક્યાં સુધી આવ્યું અમર કરવાનું છે નિષ્કોળાનંદ સ્વામી જેવા વૈરાગ નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ કેવા મહાન સંતો પણ એક મહારાજના દાસ ભાવે કોઈ અપેક્ષા વગર આખી જિંદગી મહારાજના શરણે પોતે ઘસાઈ ગયા સમર્પણ થઈ ગયા તો એવા ઘણા બધા હરિભક્તો આજે આ સત્સંગની અંદર છે અને શાસ્ત્રી મહારાજના વખતમાં તો એક પ્રસંગ કેવો છે આપણે હલી જાય એવો પ્રસંગ છે કે પુરુષોત્તમપુરા લાટમાં આપણે જાણીએ છીએ આશાભાઈ અને ઈશ્વરભાઈ બે સગ્ગા ભાઈઓ હવે શાસ્ત્રીજી મહારાજે એ વખતે ત્યાં જમીનો રાખેલી અને આ લોકોની મોટી જમીન સરકારમાં મહેસૂલ ભરવાના પૈસા આ લોકો આગળ નહીં હવે માથાના વાળ જેટલું દેવું અને એ લોકોએ ગઢડા મંદિરમાં એક લાખ રૂપિયાની સેવા લખાવી એ લોકોએ સંકલ્પ કર્યો કે શાસ્ત્રી મહારાજને કે શાસ્ત્રી મહારાજ આપણે છેલ્લું મંદિર તમે છે ને આ ગઢડા તમારી ઉંમર તો આપણે આરસનું બાંધો સ્વામી કે આરસનું મંદિર કેવી રીતે થાય કોક લાખ રૂપિયા દેનારો મળે ને તો થાય એ જમાના લાખ રૂપિયા એટલે ગણાય સ્વામી કે તમે લાખ રૂપિયા આપો તો કરીએ મંદિર આપણે એ કે વાંધો નહીં આપીશું લાખ રૂપિયા લખાવ્યા અને સ્વામી તો ઉઘરાણી શરૂ કરી તરત ભાઈ ક્યારે આપો છો હવે પેલા આગળ પૈસા જમીન મહેસૂલ ભરવાના નહીં સ્વામી કે પૈસા ન હોય તો લાખ રૂપિયાની જેટલી જમીન થાય એટલી લખી આપો અમને આ તમારે ખવડો લખાયો હોય અને કહીએ ભાઈ તમારે પાંચ હજાર લખાવ્યા સગવડ નો બધા ફ્રીજ લઈ થઈ છે તો ભેગું હું કયો કંઠીન ફોટાઈ લેતા તાવ ફ્રીજ એકલું હું કામ બોલો લાગી આવે કે ન લાગી આવે બલભલાને લાગી આવે હા અને એ લોકોનું સમર્પણ આ કરે આપણે તો તરખણું નથી અને એક લાખ રૂપિયાની જમીન સ્વામી લખી લીધી લઈ લીધી અને સ્વામી વેચવા કાઢી એટલે એ કીધું કે સ્વામી જો વેચો ને તો અમને વેચજો પંદર વીસ દાડા જ થયા હતા હજી કારણ કે પાડોશી કેવું આવે કે તમે ગમે તેને વેચો વધારે ભાવ આપે કોઈક બાજુમાં એવા કોઈક આવી ગયા હોય તો અમને જ વેચો તો સ્વામી કે શું ભાવ ભાવ તો હજી હમણાં આપણે સોદો કરી એ જ ભાવ સ્વામી કે મને એકજ મળ્યા હતા કે વિઘે પંચોતેર રૂપિયા વધારે આપવા માગે છે તમે એ જમાના ત્રણસો રૂપિયા વીઘો હતી તો પોણી સારસો એ માગે છે કે સ્વામી વીસ દાડા મોછા કે પંચોતેર રૂપિયા વધી જાય વીઘાના સ્વામી કે પણ તમારે લેવું કે અમદાવાદના એક શેઠ હતા એ એટલા આપે છે વીસ દાડામાં ફરીને પંચોતેર વધારીને એને પાછી આ જવાય પછી લાખના હવા લાગ થયા હવે લાગી આવે કે ન લાગી આવે બધા લાગી આવે પણ એને જરાય મનોજભાવ હા સ્વામી તમે જે ભાવ કયો એ આ કપડવાને મેં મંદિર કર્યું ત્યારે હું ત્યાં હતો એક ભાઈ છે એ પંખા મારા તરફથી આપણે હોળ પંખાની જરૂર હતી અને વીસ પંખા મંગાવ્યા મફત મળે ને ત્યારે માણસ બે અમે બે વધારે લખ્યા ભાઈ કંઈક બીજો કંઈક જરૂર પડી હોળી બાંધ્યા અને અને કાર્યકરે બે એની રીતે વધારે લખ્યા પાછા કે મફત મળે છે ને ભાઈ આપણે ચાર લઈ લો ને વધારે અને હોળ પંખા ફિટ થયા ચાર વધ્યા એટલે આપણે નક્કી કર્યું કે ચાર વેચી નાખવા છે ભાઈ કે મને વેચજો ભાઈ વેચો તો તો પેલા કાર્યકર કે હું ભાવ એ કે જે આ એ કે એવું નહીં તેમ દુકાને પૂછી આવ્યું કંપનીમાંથી અમાર અમારા નામ ઉપર સસ્તા આવ્યા છે દુકાને જે ભાવ એ ભાવે આપશું તમને તે હવાયો ભાવ કરીને એને વેચ્યા પાછા અથવા તો બધું સોમણેનમાં તો બધું ઘણું જ થાય આમ તે આમ ભારે પડી જાય આવા ભાઈ હેઠે રેલો આવે ને બીજાને હેઠે રેલો આવે ને તો કહેવાય વાંધો નહીં બેહો ટાટું થશે પણ આપણી હેઠે રેલો આવે ઊભા થઈ જઈએ આપણે હા તો બન્યું નથી એ તો સામાન્ય છે પણ આપણે કાર્યકર તરીકે એવી સમજણ કેળવવાની છે કે આવા સારા નરસા પ્રસંગો અવરનવર બનવાના તમે નિર્દેશક હોય મંડળ સંચાલકનું પહેલું કામ થઈ જાય અને આપણું ન થાય ત્યારે આપણે લાગી આવે કે હું એટલા બધા વીસ વીસ ગામમાં દોડું છું ને આનું જો કરી દીધું આપણું ન કર્યું આના છોકરાને એડમિટ આનું માફ કર્યું આનું આમ કર્યું આને પાયોરિટી આપી થઈ જાય કે ન થઈ જાય સંચાલકને વીઆઈપીએમ જવા દીધો તમને ના પાડ્યું હોય તો નિર્દેશકને ન લાગી આવે આપણે દિનેશભાઈ ગઢાળીનું તમે નામ સાંભળ્યું છે મોટા ભાગે આવી કેટલું સમર્પણ એનું એ માણસ હજી દસ દાડા પેલા ઘરનું મકાન ખીડ્યું કેટલા વર્ષો થઈ ગયા ભાડે રહેતા અને નાની મોટી કેટલી સેવા એની બહુ જ મોટી સેવા સંસ્થામાં છે બધું કમાઈ કમાઈ એને ત્યાં છ હજાર માણસો નોકરી કરતા એટલો મોટો ઉદ્યોગપતિ માણસ એની ઓફિસ એ વખતે ત્રણ કરોડની ઓફિસ બનાવી હતી પોતાની એટલો મોટો માણસ બધું કમાન સંસ્થામાં આપે ખાલી પૈસા આપે એટલું નહીં એનું જીવન જ એવું હજી માણસો યાદ કરે છે એટલો સમર્પણ માણસ અને શ્રેષ્ઠા બોલાવ કરી માણસ ઊંઘ્યો નથી કોઈ દે રોજ હવાની કથામાં પહેલી લાઈનમાં ગૌ મુખી લઈને બેહી જાય માળાની એક આરતી કથા છોડે નહીં રોજ રાત્રે પથરા આવે વાસણ ઘસવા બેહી જાય દાસનો દાસ દાસન માણસ રે મહિનામાં ચાર અગિયાર ઓલે બે અગિયારસ અને પૂનમને નો મંગળા રીતે ભરવા આવે સારંગપુર ભાવનગરથી આઠ કિલોમીટરથી બધી રીતે ભક્તિ એની એ માણસ જ્યારે હોસ્પિટલમાં આપણે દાન મોટા મોટું આપ્યું સુરત આપણી હોસ્પિટલ છે સુરતમાં અને ઘણી મોટી સેવા એની અને ઓપનિંગમાં સંતોએ આગ્રહ કર્યો કે મારે અનુકૂળ ઓપનિંગમાં મારે શું જરૂર કે ના તમે આવો જ એ આવ્યા નવા નવા લગ્ન થયેલા ભાઈના અને સંતોએ કીધું કે વીઆઈપીનો પાસ તમે લો તમારું મોટું દાન છે ને તમે આવ્યા એ કે સ્વામી હું છે ને વીઆઈપી હું તો તમારો ઘરનો જંબુરીઓ છું હું તો છોકરો છું તમારો મારે તો લોકોને પીરસવાનું હોય લોકોને સેવા કરવાની હોય હું વીઆઈપી છું પણ સંતો એને બહુ જ આગ્રહ કર્યો કે તું સેવા કર પણ છેલ્લે જમવા તો વીઆઈપીમાં જ આવવું પડશે તારે અને એક પાસ આપ્યો બે પાસ આપ્યા એક તમારી પત્નીનો એ કે મારી પત્નીની પાસની જરૂર નથી એ તો ખાઈ લે છે જનરલમાં પણ એ તમને પૂછીએ તો સંતો કે તમે વીઆઈપી એમ જઈને એમની સંતો એ કે આપણે કહીએ તો નહીં આપણે એમ જ કહેવાય એમ ધકે ચડ્યા હતા ગીરજીભાઈ એવું જ હોય પરિષદ ક્યાંથી જો આ સમજણ આપણે તને બોલો તમારું હંચવાનું હોય ને સ્વામી મારું ન હંચવાનું પણ અમારે હગાનું તો હંચવાવું જોઈએ ને આપણે સમયમાં હગાવાળાની સરભરામાં જ અરજી સેવા જતી રે આપણી થાય છે કે નહીં થતું ઘણા થતું હોય એવું પણ એને જો કેટલી ભાવનાઓ કે કોઈ અપેક્ષા નહીં એને આટલી મોટી સેવા સતાય માણસ આપણે એક તન્ના સચિનભાઈ તન્ના છે ને તમારા જૂનાગઢમાં જ છે અને પ્રેમવતી સંભાળે છે હવે એની ખૂબ જ મોટી સેવા જૂનાગઢ મંદિરમાં ઘણી મોટી સેવા અને મોટા ઉદ્યોગપતિ છે હવે એને સત્સંગ છે ત્યારથી એનો એક જ ભાવના બસ સેવા સેવા એના ઘરે બાલિકા મંડળ આલે મહિલા મંડળ આલે સંયુક્ત મંડળ હાલે મહિનામાં ત્રણ અઠવાડિયાની ત્રણ સભા થાય એટલે કેટલો ભીડો રહે એને આમ જુઓ તો બધું પાથણ આપણે લાગે આપણા ઘરે સભા હોય ને બહુ ટેન્શન રે ખટકો રે બધું હાંચવવાનું હોય ઘરમાં હમું નમું બધું એ કરીને બધાને બિહારવાના જાય પછી બધું વાઇન્ડઅપ કરવાનું એ માણસ ત્યાં દાને આપેલું બાપા જ્યારે ત્યાં ગયા ત્યારે સુવર્ણતોલા હતી ઠાકોરજીની એમાં એનું મોટું દાન અને એનું નામ બોલાણું ત્યારે એ પ્રેમવતીની અંદર ને એના બે વાસણ ઉટકતા હતા એટલો મોટો માણસ છે હું એને બંગલે એક રાજ રોકાણેલો છું અને તન મન ધન અર્પણ કરી દીધેલું છે એ માણસે બોલાવા આવ્યા એના પત્ની નિર્દેશિકા છે આજે અને એ માણસ એનો દીકરો બધા જ આખા સત્સંગમાં છે ને કે ને આમ સમર્પણ થઈ ગયેલી વ્યક્તિ પણ કોઈ દી આગળ આવવું કે મારું નામ આવે હવે આપણે જો આવી અપેક્ષાઓ રાખશે તો હરિભક્તોને હું શીખવાડ છું આપણે આપણે જ હરિભક્તોને તૈયાર કરવાના છે કે મોટો સમુદાય જ્યારે થયો છે આ સંસ્થામાં થોડાક હતા ત્યારે આપણે બરાબર છે હવે મોટો સમુદાય થયો છે આ બધાનું કાંઈ બધું હંચવાતું નથી ને એમાંથી પછી આપણે શું થાય કે આપણે જાહેરમાં બોલીએ નહીં પછી યજ્ઞપ્રિય સ્વામી છે આપણા મધ્યસ્થ કાર્યાલયના મુખ્ય સંત હવે એ જ્યારે એપીસીમાં હતા વિદ્યાનગર ત્યારે આપણે શતાબ્દી મહોત્સવમાં એ સ્વામિનગરમાં નીકળેલા અને આપણે વર્ષોથી આપણું સ્વયંસેવક દળ એ સંભાળે છે એટલે પ્રકાશમાં બધા નામ આવી ગયેલા કમિટી નીમી એના કે ભાઈ આપણે આ કમિટીમાં એટલા એટલા મુખ્ય મુખ્ય માણસો છે એમાં એક કાર્ય કરે આ બધું વાંચેલું યજ્ઞપ્રિય સ્વામીને વાત કરી એની કે સ્વામી આમાં મારું નામ કાંઈ આવ્યું નથી કમિટીમાં પછી એને તરત લાઇટ થઈ ક્યારે મારું ન આવ્યું તો વાંધો નહીં પણ આની તો કેટલી બધી સેવા છે એનું નામ તો આવવું જ જોઈએ ને કેસલો હવે વધારે સેવા એટલે નામ આવવું જોઈએ એવું લખી દીધું છે આપણને વધારે સેવા આપણે નામ માટે કરીએ છીએ શેના માટે કરીએ છીએ ભગવાનના રાજીપા માટે આપણે હવે વાત નહોતી કરી કે બાપાએ કીધું છે ને ભગવાનનું કોમ્પ્યુટર કેટલું મોટું છે કે આપણું એક સંગ ક્ષણનું જાણે છે હું કરીએ છીએ ને ખૂણા બેસીને બધું જાણે છે આપણી સેવાની નોંધ લેવાય જ છે પછી છતાંય આપણને આ બધી અપેક્ષાઓ રહે છે ને એ આપણી બહુ મોટી ખામી કહેવાય કાર્યકર તરીકે આ ઘણા હરિભક્તો એવા છે આજે આપણા અરુણભાઈ છે વર્ષોથી જૂના નિર્દેશક છે જૂનામ જૂના હશે નિર્દેશક આણંદમાં અને પોતે પીએચડી એટલે ડૉક્ટર અરુણભાઈ બોલે છે ને કોલેજમાં લેક્ચર આપે છે બહુ જ ભગવદીય છે સાધુ જેવા માણસ એ સ્કૂટર લીધું એની અત્યાર સુધી વર્ષોથી સાયકલ ઉપર ચાલતા એટલા મોટા માણસ પૈસા બધા જ લખાવી દે દસ દસ લાખ રૂપિયાના ધર્માદા આપેલા છે એની મોટા મોટા ઉત્સવમાં સમયમાં મંદિર બાંધે એમાં ઘરે હાવ સામાન્ય સાયકલ લઈને હવે એ વખતે વિદ્યાનગર જ હતું આણંદમાં મંદિર નહોતું એટલે સફાઈ ન્યા થાય હવે સાયકલ ઉપર કેવી રીતે લઈ જાય એના બે દીકરા દીકરીઓ પછી બધા હાલીને જવું પડે રિક્ષા કરે બિચારા તો બધાના કહેવાથી વર્ષો પછી સ્કૂટર લીધું નવું એની અને વિદ્યાનગર પૂજન કરાવવા આવ્યા ભગવત ચરણ સ્વામી ત્યાં પૂજન કરી આપ્યું અને સ્કૂટરના ચાંદલા કર્યા ને ઘરે તો બધાની ઈચ્છા હતી પેન્ડલ આવ્યા છે આપણે સ્કૂટર આવ્યું એ ખારું બધાને આનંદ છો અને હાલીને આવ્યા ઘરે એના પત્ની કે સ્કૂટર ક્યાં ગયું એ કે ભગવત ચરણ સ્વામી કીધું કે અમારે એપીસીમાં જરૂર છે તમે આપી દો અમને લો લો આ તો એવું છે આપી દીધું બોલો કે સારું રાખો તારે મનમાં જરાય પહેલું નહીં ભાઈ આ તો માંડ મેળે સ્કૂટી લીધું ને ક્યાં ના પડી ખરાબ દેખાય ના સંતોરે સંતોને હમજ્યા નહીં ને આમ કશું જ નહીં ઘરે પછી એ વાતો ન કરે ભાઈ હવે એ તો સંતો હવે હું આપણે કહેવું એને એવું કાંઈ નહીં કે આપણું ભગવાનના કામમાં લાગ્યું કશું વાંધો નહીં આપણે લીધું જ નથી સાયકલ હતી જ નહીં અત્યારે હું આવતા વર્ષે લઈશું તો સમજણ આ તો ઘરમાં તમે જ્યારે ચર્ચાઓ કરો કંઈક ન હંચવાય એટલે ઘરના સભ્યોનો સત્સંગ રહે મહિમા રહે પછી અને આપણા મનમાં દુઃખ છું હોય એ ક્યાં કહીએ આપણે પહેલાં પહેલું ઘરમાં જ કહીએ આપણે એ તમારા દીકરા સાંભળે તમારા કોઈ ફેમિલીના સભ્યો સાંભળે એટલે એને મંદિરનો મહિમા ઘટે કે ન ઘટે પણ એને તમે પછી પોઝિટિવ સમજણ આપી હોય કે ભાઈ આપણે તો સત્સંગ કરીએ છીએ આપણા કલ્યાણ માટે બાપા જાણે છે પણ જ્યારે આપણું ન હચવાય ને ત્યારે ઘણું બધું આપણે વાંકું પડતું હોય છે ઘણા જ બધા હરિભક્તો એવા આપણા સત્સંગમાં છે કે બચારાને કોઈ અપેક્ષાઓ ના હોય કોઈ વર્ષોથી એક ધારી સેવા આપણે બોછાસનમાં તિભા કાકા હતા હવે આપણે અઠવાડિયાના કેટલા કલાક ફાળવીએ છીએ આમ જોવો હતો તમે સર્વે કરજો તમે સત્સંગ માટે એવું નથી કે તમે નથી કરતા હરિભક્તો કરતા જગત કરતા તો અનંત ગણું કરીએ છીએ આપણે પણ પૂર્વે જે કરી ગયા છે ને એની આગળ તો ઘણા એવા હરિભક્તો છે કે આપણે એને અગર કશું જ નહીં એ ત્રિભા કાકા આફ્રિકામાં હતા અને બોછાસન મંદિરની સેવામાં આવ્યા થાળ ભેટમાં બેસે અને આપણે જાણીએ છીએ વિદેશમાં માણસ વર્ષો ઊંધી રહ્યા ને બહુ નિયમિત એનું જીવન હોય હથી પહેલાં ઊંચ ઓછા સરમાં એ ઊભા થાય ઉઠે વહેલા હાડઅતરીને ઉઠે કોઈ અપેક્ષા મંદિરમાં નહીં કોઈ છા કોઈ મારું વીઆઈપી નું હંચવાય હું ત્યાં વર્ષો સુધી રહ્યો પંદર વર્ષ એક વખત એનું નામ ક્યાંય બોલાણું નથી સભામાં કે હારમાં કે ધિભા કાકા આવી સેવા કરે છે એના દીકરાએ કીધું કે તમે એકવાર તો લંડન આવો હું ટિકિટ મોકલાવું કેટલો ખર્ચો થાય ટિકિટનો કહે છે કે પચાસ હજાર થાય કે નહીં હું આવું તો એ પચાસ હજાર તું મોકલી આપજે ઠાકોરજીની સેવામાં કામમાં લાગી જાય હું આવી ગયો માની લઈ શકે છે કશું નહીં અને એનું પેન્શન આવતું એ વખતે આઠ હજાર રૂપિયા એ આઠે આઠ હજાર રૂપિયા છે મંદિરમાં પાવતી ફળાય કે આપણે સેવા કરીએ મંદિરના રોટલા ખાઈને સેવા કરીએ તો આપણું પૂંચ જતું રહે એટલે આપણે ઘરનું ખાઈને ઘણા એવા છે જો ગઢિયા પરિવાર છે દિલ્હીમાં આખું ફેમિલી આપણા સંપ્રદાયમાં આવી ગયું કહેવાય ભણેલા ઘણા એમબીઓ થયેલા છે અને પરદેશના સિટીઝન અને કમાઈ શકે એવી બુદ્ધિ છે એવા સ્કોપ છે આપણા માર્કંડભાઈ આવી ગયા સાધુરામભાઈના દીકરા આ બધા મોટા મોટા બિઝનેસમેનો છે અમથા અમથા ખાલી આંટો મારે ને ધંધામાં તો એ મહિને પાંચ પચીસ લાખ રૂપિયા કમાઈ જાય એટલું માઇન્ડ પાવરફુલ છે એનું એવો ધંધો છે એવા પૈસા છે બંગલા છે બધું જ છે બધું મૂકી અને ભાડે ફ્લેટ પોતાનો લીધો છે અને ટિફિન લઈને આવે સેવા કરવા